नमस्ते विद्यार्थी मित्रों, नमस्ते સ્ટુડન્ટની ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 આપણો વિષય છે ગણિત મોમતનો. એમાં આપણો આજનો લેક્ચર છે 5મો લાસ્ટ લેક્ચર છે. તો એમાં આપણે શેના વિશે વાત કરીશું, તો કે આપણે ઉતરતા ક્રમમાં સંખ્યા કેવી રીતે લખી શકાય એના વિશે વાત કરીશું. આજે આપણે શું જોવાના છે, તો કે વ્યવહારિક દાખલા જોવાના છે. જે તમે આપણે ધોરણ 4 માં શીખતા હતા એવા જ દાખલા છે. તો આજે આપણે શું જોવાનું, કે એક કોષ્ટક આપેલો છે એના ઉપર તમને નીચેના પ્રશ્નો જે પૂછા છે એના આન્સર આપવાના છે. કોષ્ટકમાં તમને માહિતી આપેલી છે, તો આપણે જોઈએ નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો. એમાં જો આપણે કોષ્ટક શું છે, કે વાહનોના પ્રકાર 4 પ્રકારના વાહન છે. એક બળદ ગાડી છે, છકડો રિક્ષા છે, ટ્રેક્ટર છે ને ટ્રક છે. હવે એના પછી જો એક પેલા ગાડી કુમોહ એટલે કે 200 કિગ્રા હોય છે. 200 કિગ્રા છે ને કેરીનું વહન કરે છે. શેનું વહન કરે છે? કેરી. એટલે કે એક પેલા કેટલું છે ને કેરી લઈ જાય બળદ ગાડી, તો કે 200 કિગ્રા. છકડો રિક્ષા તો કે 700 કિગ્રા. ટ્રેક્ટર છે ને કેટલું, 1000 કિગ્રા. અને ટ્રક છે તો 6000 કિગ્રા. વાહનની ઝડપ પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં કેટલું કિલોમીટર થશે, એટલે કે બળદ ગાડી હોય તો 5 કિલોમીટર, છકડો રિક્ષા હોય તો 15 કિલોમીટર, ટ્રેક્ટર હોય તો 25 કિલોમીટર અને ટ્રક હોય તો 45 કિલોમીટર એક કલાકમાં અંતર કાઢે. તો આપણો જે પહેલો પ્રશ્ન છે એ આપણે જોઈએ, કે બળદ ગાડી 3 ફેરામાં કેટલી કેરી લાવે છે. જો એક ફેરો હોય છે, એક ફેરામાં થતું કેરીનું વહન, તો એક ફેરામાં એ કેટલી લઈ આવે છે? એક ફેરામાં 200 કિગ્રા. ઈ હવે જો આપણે ત્રિરાશી મૂકીને કરશું, શું કરશું? ત્રિરાશી મૂકી એક ફેરામાં 200 કિગ્રા, તો એવા કેટલા ફેરા મળે છે? 3. એક ફેરાએ 200 કિગ્રા, તો 3 એટલે આપણે શું કરવાનું, હવે તો આપણે ગુણાકાર કરવાનું, કે આ 3 ક્યાં રહી છે? ઉપર રહી છે કે નીચે છે? 200 ગુણ્યા 3 છેદમાં 1. 200 તેરી કેટલા થાય, એટલે કે 3 નો કેટલા થાય? 600 થઈ કે ન થાય? ને નીચે 1 હોય તો એ તો એટલા બનશે. પાછળ આપણે શું કિગ્રા છે એટલે આપણે કેજી પણ લખી શકીએ, એટલે કે 600. તમારે કેટલા કરવાના છે, કે 200 ગુણ્યા આપણે 3 કરીએ એટલે આપણો આન્સર શું આવે? તો કે આપણે 600 કિગ્રા કેરી છે ને 3 ફેરામાં લઈ આવે. એક ફેરામાં 200 લઈ આવે, તો 3 ફેરામાં કેટલી લઈ આવે? 600. એમનામે ખબર પડે, જો આપણે એમનામે ગણીએ, એક ફેરામાં 200, બીજા ફેરામાં કેટલી થાય? 400 થાય. હવે ત્રીજું ફેરો હોય એમાં કેટલી થાય? 600 થાય કે ન થાય? તો અહીંયા 600 કિગ્રા. એના પછીનો આન્સર જોઈએ, એટલે કે આપણો પ્રશ્ન જોઈએ, ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવે? આપણે ટ્રેક્ટર નું જોવાનું, એક ફેરામાં કેટલી લઈ આવે છે? 1000. તો અહીંયા આપણે કર્યું એમ જ કરીએ, એક ફેરામાં 1000 કેજી. કિગ્રા એટલે શું થાય? આપણે એકમ લખી શકીએ, કેજી. તો આપણે કેટલા ફેરા પૂછ્યા છે, તો કે 5 ફેરામાં કેટલી. હવે આપણે શું કરશું, ચોપડી ગુણાકાર કરીએ. 1000 ગુણ્યા 5/1, તો હવે આનો એક આપણે ગુણાકાર કરીએ તો શું થાય? 5 એકા 5, અને પાછળના બીજા એકમ મૂકી શકીએ આપણે. પાછળ એકમ લખવાનું ભૂલાય નહીં, એટલે આપણને કિગ્રામાં પૂછ્યું છે, એટલે આપણે બીજાનો આન્સર આવે તો ત્રીજો આપણે જોઈએ, એટલે કે છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપે. તો હવે આપણી પાસે 1 કલાકનું છે, તો એ વાહનની ઝડપ પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં વાહન કેટલું અંતર કાપે છે એ આપણી પાસે છે. તો આપણને 4 કલાક પૂછ્યું છે, તો આપણે એના ઉપરથી મેળવી શકીએ કે ન મેળવી શકીએ? તો ચાલો જોઈએ, છકડો રિક્ષા છે 1 કલાકમાં કેટલું અંતર કાપે? 15 કિલોમીટર કાપે. અહીંયા લખી 1 કલાકમાં 15 કિમી, તો 4 કલાકમાં કેટલું? અહીંયા પણ આપણે શું કરીએ, ત્રિરાશી એટલે કે ચોપડી ગુણાકાર કરવાનો, ત્રિરાશી મૂકી દઈએ. 15 ચોક શું થાય? 60 થાય. અને તમને શું પૂછ્યું છે, અંતર પૂછ્યું છે, અંતર અમે સાથેમાં હોય કિલોમીટરમાં.
કાપે જો 1 કલાક નું અંતર આપણી પાસે છે તો કે 45 કિલોમીટર પ્રતિ કલાક છે અંતર છે ઝડપ અંતર ઝડપ એટલે શું થાય 2 કસરત થાય કે 1 કલાક માં 45 કિલોમીટર અંતર કાપે તો ઈ 2 કલાક માં કેટલું કાપે એટલે અહીંયા આપણે શું કરી છોકરી ગુણાકાર કરે તો કે 45 ને આપણે 2 કરી શકી કે ન કરી શકી છેદમાં આપણે 1 લખી કે ન લખી કાઈ ફરક પડે નહીં તો કે 45 નું કેટલા થાય તો કે 90 થાય નો આવડે તો આપણે અહીંયા શું કરીએ ગુણાકાર કરવાનો 2 5 10 10 નું વધી જડે 1 2 4 8 8 ને 1 9 તો 90 આવી ગયા 0 આવતો શું થાય છે આન્સર વિદ્યાર્થી મિત્રો તમારે